ग्यारह ग्यारह पचपन जो चौबीस सात चौकी बाहर से अठियास बराबर है चार से छह के पांच ना गड़ी में से लेता है इसी दो सौ से सात सात पांच सौ से चौबीस चौबीस सौ से अठियास बराबर अठियास यहाँ पे हो एक दो चार सात चौबीस अठियास बराबर है इसमें एक दो
बरोबर वे सामान्य अवयव सामान्य अवयव सामान्य अवयव पासून म्हणजे पछि 2 4 बरोबर सामान्य अवयव 1 2 आणि 4 5 6 बाकी बघा एकदा तो अवयव 6 बरोबर आणि इथे बघू ये संख्या जी आपण आपली होय એના પેલા અવયવ લખવાના અને એના જે સંખ્યા અવયવ હોય બરોબર એટલે શું થાય સામાન્ય અવયવ એટલે બે માંથી સામાન્ય અવયવ છે આપણે અવયવ એ લખવા બરોબર હવે આજે અવયવ બાબત આપણે નથી કહેવી બરોબર અવયવ આપણે સંખ્યાના અવયવ હોય તો સંખ્યા બે ની અલગ અલગ રીત જોઈ ગુણાકાર અને ભાગાકારની રીતે આપણે અવિભાજ્ય અવયવ બરોબર હવે આપણે बराबर 5 10 15 20
बरोबर आपण म्हणत आहे आपण आहे या प्रक्रियेला आपण म्हणत आहे खाली 5 पहिले 5 मध्ये दाखवा अरे 7 7 * 1 = 7 7 * 1 = 14 7 * 3 = 21 7 * 4 = 28 7 * 5 = 35 बरोबर आ 7 ना आपण एक केले 7 ना प्रथम 5 अवयवी बराबर 7 14 21 28 અને 35 બરોબર આ 7 ના અવયવી છે હવે 10 માટે 10 નો અવયવ કરવાનો 10 ગુણ્યા 1 બરાબર 10 10 ગુણ્યા 2 બરાબર 20 10 ગુણ્યા 3 બરાબર 30 10 50 આ સુધી 10 ના પ્રથમ 5 અવયવી એમાં પણ આગળ જેટલા આપણે લખવાના લખશે બરોબર પણ આ કે 5 જ કીધા છે એટલે 5 જ લખવાનું 10 ના પ્રથમ 5 અવયવી બરાબર 10 20 30 40 બરોબર આ રીતે કોઈ પણ સંખ્યા તમે આ કઈ હોય એમાં કોઈ અવયવી લખવા માંગે કે એટલે શું કરવાનું એક થી લઈને કેટલા દીધા હોય 5 સુધી હોય તો 5 સુધી ગુણાકાર કરવાનો 10 થી લખો 10 સુધી બરોબર પ્રથમ 5 લીધા હોય તો આ રીતે આપણે પ્રથમ 10 લીધા હોય તો અહીંથી બધી 6 7 8 10 સુધી બરોબર અવયવી એટલે જે સંખ્યા આપેલી હોય એનો ગુણ્યો બરોબર પણ 10 સુધી સીમિત નથી અહીંયા પ્રમાણે કીધું છે કે 4 છે એના અવયવી 10 સુધી સીમિત નથી 4 10 40 40 કે છેલ્લી સંખ્યા નથી અવયવી માટે અવયવી છે અસંખ્ય છે બરોબર હવે આમાં ડેફિનેટલી આપણે ક્રાઇટેરિયા આપણ કે જે સંખ્યા આપેલી હોય એનો ગુણ્યો કરવાનો બરોબર હવે આજે જે આપણે કહેલા સામાન્ય અવયવ વિકલ અને આ અવયવ વિકલ એ તમારે બાકી નંબર લખી નાખવાનો એક વાર અને લખવું બે વાર લખવાનું રહેશે બરોબર